તમારી પાસે આવવા માંગીશ કે ઉત્તર પ્રદેશમાં જેમ આપણે હમણાં વાત કરી કે પેલા સેંગર એમણે આખા પરિવારને સાહેબ ખતમ કરી દીધું એ યુવતી હા જેલમાં બેસી જેલમાં બેસીને બોલો તમે વિચાર કરો યુપીમાં જેલ ઉપરથી ઘણી પિક્ચરો બની છે આપણે અંદાજે આવું કઈ હોય સાહેબ એવા ગુજરાતમાં પણ એવી સ્થિતિઓ હતી તો આભાર એ તો નરેન્દ્રભાઈને જેતે વખતે એને બધાનો કારસો કાઢ્યો નહીં તો જિલ્લા વાઇઝ આખો ધબધબો હતો બધો અને આમ બુલેટ લઈને નીકળે ને ગમે તે યુવતી ગમે ને એને એ છેડતી કરતા હતા એનું કોઈ બગાડી નહોતું શકતું ને એવા દાખલાઓ આ ગુજરાતમાં પણ બન્યા છે સવાલ એ છે રુઝાનબેન કે આનો ઉપાય શું આ તો બહેનો છે એ તો કોઈ કામે છે યાર એમણે ના કીધું કેટલી બહેનોને તો માલિશમાં બોલાવે છે કેટલીક બહેનો સાથે એમણે કોલેજ આખી ચલાવે છે સાચી વાત છે અગ્રી આસારામ જેમ કહેતા હતા કે ભાઈ મારો પ્રસાદ એમ કે તમે મને વસ્તાવ એ પ્રસાદ આખી જે માનસિકતાઓ છે અને 20 વર્ષથી તો એમણે સંસાર છોડી દીધો 20 વર્ષની ઉંમરમાં સાહેબ આપણે બોલાય નહીં પણ જે બધા જે સંસાર છોડી લે છે એમાં આપણા બરોડાના સ્વામીજી તરત એમાં સરસ બોલી લેશે કે જે લોકો સંસાર છોડે છે શું શું કરે છે સૃષ્ટિ વિરુદ્ધ ને શુદ્ધિ ફોર ને બધું સાહેબ પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે તમે જોતા હશો હું હંમેશા બોલું છું 2-4 વર્ષથી બોલી રહી છું કેટલો ફરક પડે છે મને ખબર નહીં પણ હું બોલતી રહી છું કે જે પોલિટિકલ માણસ છે જેની પાસે પોલિટિકલ પાવર મસલ પાવર ને પોલીસ પાવર આ બધો પાવર હોય ને સાહેબ એ લોકો શું કરે કારણ કે એ લોકોને સાહેબ કે મેરા કોઈ કુછ નહીં બિગાડ શકતા પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે પછી એ લોકો કોઈ કુછ બગાડી શકતા એટલે હવે એનું સેપર કરે તો સૌથી પહેલા જે પેલી પેટ્રાઇકલ માઇન્ડસેટ છે પેલી પિતૃત્વ બધા માઇન્ડસેટ કે ભાઈ છોકરીઓ લેડીઝ ફોર ધેમ ઇઝ એન્ટરટેનમેન્ટ મટીરિયલ હવે આ ભાઈ માટે તો વધારે કારણ કે 20 વર્ષથી પેલું છોડી દીધું એટલે હજી અમને તો બધું પેલું ઉટકી કે જે બધું આવતું હોય ત્રીજો વાત કે એમની જે સત્તા એડ્યુકેશનની હતી કે દીકરીઓ એવું માનતી હતી કે સ્વામી છે અમને ભણાવે છે એમને પગે પડે એમના એ થાય એ જ એને મિસયુઝ કરી અને એટલે છે એને હોસ્ટેલ કરી હોસ્ટેલમાં તો ઓબ્વિયસલી હવે હોસ્ટેલમાં દીકરી નહીં રહીને બાથરૂમમાં નહીં તો ક્યાં રસ્તા પર નાવાની હતી એટલે એમને એના બધા ફોટા પાડ્યા એટલે સ્વામી સૌથી પહેલા બ્લેકમેલ તો એ છે તમે પેલી છોકરીના એને કહો છો કે તું એક્સ્ટ્રા સેનિસ્ટ તું 5 કરોડ માંગે છે કે તારું જેવી સૌથી પહેલા તો બ્લેકમેલ ભાઈ તેમ ચાલુ કર્યો બીજો વાત કે સ્વામીના કોલ રેકોર્ડ મળ્યા છે 220 જેમાં સ્વામી આ છોકરીને ફોન કરતો હતો હવે સમજો અગર છોકરી એક્સ્ટ્રા નહીં છે છોકરી પૈસા એઠવા માંગતી હોય તો એ ફોન કરે ને આ તો સ્વામી કરતો હતો એટલે તમે એ સમજો કે કેટલું ગંદકી છે તોય હજી બી અનફોર્ચ્યુનેટલી આપણે તમે આટલા બળાપા કરીએ છીએ આટલી બધી બુમાબુમ કરી છોકરીએ છેલ્લા હાથમાં વિલોપનની બી એ કહ્યું કે ભાઈ ફાઇનલ લેવલ હું મરી જાઉં કશું થવાનું છે નહીં મારું ફેમિલી મરે એના કરતા હું મરી જાઉં ત્યારે આ લોકો એને પકડ્યો પણ હજી પકડ્યો પણ હવે કલમોખી એકદમ લૂલી કગલ કલમ લગાડી અને આખું કેસ ડિલે કરે છે કારણ કે એઝ યુઝ્યુઅલ પ્રેશર આવી જશે 2-4 જણના આ લોકો ઉડાઈ જશે ભલે આ અંદર જેલમાં હોય જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય પણ એના 2-4 ધમકીઓ આપશે એના ફેમિલી ધમકી આપશે અને પછી કોમ્પ્રોમાઇઝ કરે અને બેસાડી છે અને પછી આ બધા ભાઈઓ અમારી બહેનો પર આંગળી ઉઠાવશે કે આ બધી બહેનો છે નાટક કરે છે હવે કોમ્પ્રોમાઇઝ કરે છે મને હજી યાદ છે પેલા બલરામ થવાનીનો કેસ મારી બહેનને દબાવી હોસ્પિટલ બેસાડી ને હોસ્પિટલ પર લઈને જબરદસ્તી રાખીઓ બંધાવી અને પછી એને પોલિટિકલ કલર આપો છો એટલે પ્રોબ્લેમ તો ત્યાં જ છે ને કે તમે એક તો બિચારી બહેનને દબાવો છો ને પછી કોઈથી વેન કહો